ડાંગ કલેક્ટર સહિત પોલીસ અધિક્ષકે પણ પ્રજાના જાનમાલની સુરક્ષા માટે સહયોગ માટે કરી અપીલ. આહવા ખાતે યોજાઈ આપાતકાલીન બેઠક. રાજ્યમાં પ્રવર્તી રહેલા આપતકાલીન સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નારા, કોઝવે રસ્તા, પુલો ઉપરથી કોઈપણ સંજોગોએ પસાર નહીં થવાની તાકીદ કરી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપતકાલીન બેઠકમાં લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપતા કલેક્ટર પટેલે આવતીકાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ અંગેની જાણકારી પહોંચાડવાની સૂચના આપી હતી. દરમિયાન જિલ્લાના વિવિધ માર્ગો ઉપર વૃક્ષો ધરાશયી થવાના કે ભૂસ્ખલન થવાના બનાવો, પાણી ભરવાના અને વીજ પડવાના કે કોઈપણ પ્રકારના આકસ્મિક બનાવોમાં તાત્કાલીન જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર 026132203 તથા પોલીસ કંટ્રોલ રૂમનો 100 નંબર ઉપર સંપર્ક સાધવા પણ અપીલ કરી છે. દરમિયાન આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે બપોરે 3 વાગ્યાના સુમારે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 21 માર્ગો વરસાદી પાણી ભરાવાના કારણે અવરોધાય છે, જેના ઉપયોગ ન કરતા અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની તાકીદ ફરમાવી છે. જિલ્લા વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો દ્વારા ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ જનજીવન ફરી સામાન્ય થાય તે માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગે કાક્ષા, નિશાણા માર્ગ સહિત ધવલી દોડ, ધુબીટા અને બરડીપાડા મહાલ માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થતાં તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો ગોગલી અને તેના ઘાટ માર્ગમાં વરસાદના કારણે રોડ ઉપર નમી પડેલા અને નડતર રૂપ ઝાડોના કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપર ઘસી આવેલા માટી અને પથ્થરોના મલબાને હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે વીજ વિભાગ દ્વારા વીજ તારો ઉપર પડેલા વૃક્ષોના કારણે ખોરવાયેલી વીજ વ્યવસ્થાને પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ડાંગ કલેક્ટર મહેશ પટેલે પણ વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી. હેમંત હડજ, જેડેશ ટીવી, સાપુતારા.